પ્રજાને પ્રાધાન છે એમને ક્યાં જાવ
ઇનામ જોઈએ છે કે જેલ જોઈએ છે, બે ડિપેન્ડ પ્રજા ઉપર રહે છે. સરકાર તો ખાલી વ્યવસ્થા કરી દે છે કે તમે એવું કઈ અદભુત કામ કરો સમાજનું કે રાષ્ટ્રનું દેશનું, તો સરકાર છે તમને પ્રાઇઝ આપે છે, પ્રોત્સાહન આપે છે, પ્રોટેક્શન આપે છે. અને તમે એવું દેશને નુકસાન થાય, કોઈને નુકસાન થાય એવું કામ કરો તો તમને દંડ મળે છે. આ લોકમાં જો સરકાર કઈ ગુનામાં ના આવતી હોય તો ભગવાન કે ત્યાં. એટલે એવું નહીં સમજવાનું કે આપણે આવડું કરીએ છીએ એમાં ભગવાનનો પણ થોડો ભાગ તો છે, એવું નથી. આપણો જ ભાગ છે. ભગવાન તો ખાલી આપણને બધી વ્યવસ્થા કરી દે છે. છોકરાઓ એમને સ્કૂલમાં ભણવા માટેની વ્યવસ્થા ગવર્મેન્ટ કરી દે, પછી એમને ભણવું, શું ભણવું, સારું ભણવું, નબળું ભણવું, એ બધું એમની ઉપર ડિપેન્ડ રહે છે. એમ ભગવાન છે એ તો બધી જ જીવાત્માને વ્યવસ્થા કરી દે છે, પછી એમને શું કરવું એમની ઉપર આધાર રહે છે. એટલે કહ્યું બંધુ આત્મા આત્માન, આત્મા પોતે જ પોતાનો મોટામાં મોટો સારામાં સારો ભાઈ અને મિત્ર છે, એમ કહ્યું છે. એટલે જીવાત્માને એવી લગ્ની લાગે કે મારે મારું કલ્યાણ કરવું છે તો ભગવાન એમને કલ્યાણના બધા જ રસ્તાઓ ખુલ્લા કરી દે છે. અને જીવને એમ થાય કે મારે પાપ કરવું છે તો ભગવાન કહે છે ચકાય વાંધો નહીં, જો અહીં ચાવી પડી છે લઈ લઈ જા, ગેટ ખોલતો જાજે, લાગડ આગળ આવતો જશે. પરંતુ કર્મણીય આગળ આવી ગયું, કર્મણીય અધિકારસ્તે મા ફલેશુ કદાચ, કર્મ કરવામાં જીવાત્મા સંપૂર્ણ સ્વતંત્ર છે અને ફળ ભોગવવામાં સંપૂર્ણ પરતંત્ર છે. સિટીઝનને જે કાંઈ કરવું હોય એ પોતે કરી શકે, પણ ફળ આપવું એ ગવર્મેન્ટ ઉપર આધાર રહે છે. તમે લાલ લાઇટ હોય તો એ જઈ શકો એ તમારી ઉપર આધાર છે, પછી કેટલી ટિકિટ આપવી એ કોની ઉપર આધાર, એમાં તમારી ઉપર આધાર નહીં. ભાઈ હું ભલે લાલ લાઇટમાંથી વહી ગયો પણ મારા એટલીસ્ટ ટિકિટ જોઈએ છે, હાલે ને. તમારે લાલ લાઇટ માંથી જવું હોય તમારી પાસે હાલે વહેલો વહી જાઓ, પણ ટિકિટ ભરવી એમાં તમારી પાસે તમારું ચાલે નહીં. એમ ભગવાન કહે છે મેં તને લાલ લાઇટ કરી દીધી છે શિક્ષાપત્રીમાં, એ જો ક્રોસિંગ કરીને ગયો તો દંડ ભરવો પડશે, અને દંડ ન ભરવો હોય તો ક્રોસિંગ નહીં કરવાની, સીધી વાત છે ભાઈ. પહેલા જમાનાની વાત છે, ખેડૂતો હોય તો ગાડા લઈને એક ગામથી બીજે ગામ જતા હોય, એટલે એક પાંચ સાત ગાડ ખેડૂતો એક ગામથી બીજે ગામ જતા હશે. એમાં ત્યારે તો ગાડા લઈને જવાનું હોય, ગામ થોડું દૂર હોય તો એક બે દિવસ પણ લાગી જાય, બે ત્રણ દિવસ લાગે. બધા પાંચ છ ગાડા ખેડૂતો હતા, બધા ગાડા લઈને જાય, થોડી નિરણ તો હારે લીધી હોય બળદ માટે, પછી વળી એમ થાય કે આપણી જ નિરણ કવરાવી તો હાલો ને આ ગામમાં શિવમાં એલા જતા હોય તો કોઈ હોય નહીં, અને સરસ મજાનો બાજરો ઊભો હોય, મકાઈ ઊભી હોય, તો એમ થાય કે હવે આપણી નિરણ તો આપણે કરાવી છે, અહીંથી થોડી ખવરાવતા જાય, બીજું શું હોય. એટલે જો ભક્તા ના હોય, સત્સંગી ના હોય તો એમને એમ થાય કે હાલો ને અહીંયા કોણ જોવે છે, આજે વાઢેલી મકાઈ પડી છે તો પાંચ પાંચ મોડા નાખતા જાય. એટલે બધાએ ગપીને વિચાર કર્યો કે જો ભાઈ અહીંયા છે ને આ વગડામાં કોઈ જોતું નથી, આજુબાજુના કોઈ ખેતરમાં કોઈ નથી, તો આપણે એમ કરો પાંચ પાંચ પોળા છે ને ગાડામાં નાખી દઈએ, કોઈ જોતું તો નથી, એટલે આપણે બળતો ને પછી ખબર આવો કેમ લાગે. એમાં બધાએ આ પાડે બધા એગ્રી થઈ ગયા કે કાંઈ વાંધો નહીં ચાલુ નાખી દે. એટલે બધાએ નાખવા લાગ્યા, એમાં એક હરિભગત, એમણે કીધું ભાઈ મારે ભગવાનની આજ્ઞા છે, મારે કોઈનો ચોરાય નહીં, ચોરીને મારે જો નથી જોતું, એવું હશે તો હું વેચાતી ભાઈ કરી લઈશ.
જાકે બે આયા ક્યાં તારા ભગવાન જોવે છે એમ કે ભગવાન જો આવે છે કે તે પોળા જોયેલા નથી જોયેલા અને અમારું બધાનું થાય એમ તમારું થાય એને કહ્યું નહીં મારે જોરાય નહીં મારે તો શિક્ષાપત્રીમાં અમારા ભગવાને ના પાડી છે કોઈ પણની વસ્તુ લેવી નહીં બીજા બધાએ તો લઈ લીધા હરિભગતે લીધા નહીં પણ એમાં દૂર દૂર કોઈ વાડીમાં બેઠો હશે ને એ જોઈ ગયો કે આ બધાએ બહેર ગામના લોકોએ કંઈક ઘાસ ચોરીને એના ગાડામાં નાખ્યો એમણે જઈને દોડીને એ વખતે દરબારી સાહેબ હતી ગામના દરબાર હોય દરબારને કહી દીધું બાપુ એલા બહાર ગામના ખેડૂતના પાંચ છ ગાડા આવે છે એણે આપણા ગામની સીમમાંથી મકાઈના પૂળા ચોર્યા છે મકાઈ બાજરો જે છે રાજ દરબારને થયો બહાર ગામના આવીને આપણા ગામમાંથી ચોરી જાય તો શું જોઈએ એટલે એમના સિપાહીઓને કીધું જાઓ રસ્તે ઉભા રહ્યો ગાડા આવે એટલે સીધા એ લઈ આવો સુનો જમાનો સિપાહીઓ રસ્તે ઉભા રહ્યા ગાડાવાળા આવ્યા એટલે કીધું હાલો તમને બાપુ બોલાવે છે પછી કાંઈ ના તો પડાય ને બધા આવ્યા ગાડામાં તપાસ થઈ પાંચ પાંચ પૂળા નીકળ્યા બધાના ગાડામાંથી ને બાપુ પાણી બધા એને લઈ ગયા બાપુએ કીધું ચાલો તમે બધાએ ઘાસની ચોરી કરી છે કેટલી કેટલી કરી તો કે પાંચ પાંચ પૂળા કરી છે એટલે બાપુ કે કાંઈ વાંધો નહીં દસ દસ દિવસ વેઠ રહી જાય છું વેઠ એટલે ખબર છે જૂના જમાનામાં વેઠ કંઈ પેમેન્ટ ન હોય ખાલી કામ જ હોય કામ આપે પેમેન્ટ ન આપે એમને વેઠ કહેવાય એટલે બધા એને કહ્યું બબે એક એક પૂળા દીઠ બબે દિવસ વેઠ કરવાની જાજે નહીં ત્યાં સત્સંગે કહ્યું બાપુ મેં જોયા નથી પૂળા પણ ત્યારે સિપાહીને કીધું તો આને જોયા નથી તો એને કેમ અહીં લઈ આવ્યો સિપાહી કે બાપુ જો એને ન લઈ આવો જવા દઉં તો વળી તમે મને દંડ દો કે એને કેમ જવા દીધો એટલે એને પણ ભેગો લઈ આવ્યો છું બાપુ કે જાઓ એમને દસ પૂળા આપી દો વિચાર ખોટી થયો અને ખોટી તો હેરાન થયો માટે ઓલા જે ચોર્યા છે ને એમાંથી દસ આને આપી દો અને એને અત્યારે અત્યારે જવા દો અને બીજા બધાને દસ દસ દિવસ ગિફ્ટમાં વેટ કરવા માટે આપી દો બોલો લાભ થયો કે નુકસાન થયું આજ્ઞા પાડવાથી એટલે ભગવાનની આજ્ઞા પાડે તો એમને લાભ થાય છે અને લોભે તો દંડ થાય છે ઘણી વખત થોડોક તો થોડો ટાઈમ લાભ જેવું દેખાતું હોય બાહ્ય રીતે પણ એ લાંબો સમય ટકતું હતું નથી થોડો ટાઈમ ટકે છે પૂળા લીધા તો થોડીક વાર મજા આવી જ્યાં બધી ગામનું આવ્યું ત્યાં સુધી કે હા આપણે પૂળા લઈ લીધા પૂળા લઈ લીધા પૂળા લઈ લીધા પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે આની કરતાં ન લીધા હોત તો સારું હતું એટલે ભગવાન કહે છે હે અર્જુન તારા આત્માનો તું જ મિત્ર છો અને જો તું વ્યવસ્થિત નહીં રહે તો તું જ શત્રુ છો આગળ ભગવાન કહે છે અર્જુન તારે જો આવી રીતે તારો મિત્ર થવું હોય આત્માનો તો તારે આવા સાધન કરવા જોઈશે ચિતાત્માના પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત જેમણે પોતાના આત્માને જીતી લીધો છે ઇન્દ્રિયો અને અંતઃકરણ જીતી લીધા છે જેમનું મન પણ શાંત થઈ ગયું છે ભગવાનમાં લીન થયું છે શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો જેમનું મન ભગવાનમાં લાગી ગયું છે એમને માટે ગરમી ઠંડી ભૂખ તરસ બધું જ સમાન થઈ જાય છે વળી માન અને અપમાન પણ સમાન થઈ જાય છે જો ભગવાનમાં જોડાવાનો કેવો મોટો ફાયદો છે સુખ અને દુઃખ સમાન થઈ જાય બોલો આવી ટેકનોલોજી નીકળી છે જે આવી ટેકનોલોજી છે કે વેલો કોઈ સુખ હોય તો એ દુઃખ દુઃખ એ સુખમાં પરિવર્તિત થઈ જાય સુખ તો સુખમાં પરિવર્તિત થાય જ દુઃખ પણ સુખ બની જાય બોલો આવી ટેકનોલોજી હોય તો કેવું સારું ભગવાને આવી ટેકનોલોજી ગોઈતી છે કે ભગવાનમાં જોડાઈ જાવ તો જગતના સુખ અને દુઃખ એકવાલ થઈ જાય છે
માન અને અપમાન પણ સમાન થઈ જાય છે. જ્યારે ભગવાનમાં મન જોડાય છે ત્યારે એમનું રિઝલ્ટ આવું આવે છે. મહારાજ ભક્ત એક સંત હતા, લગભગ એમનું નામ આત્માનંદ સ્વામી જ હતું. સ્વામીને અહીંયા ગુમડું થયેલું ગોઠણ, તો સ્વામી પછી બેઠેલા અને એટલું બધું ગુમડું થયેલું, જૂના જમાનામાં એવી બહુ કંઈ સારવારો હતી નહીં, તો ગુમડું થયું ને એમાં થોડી અમુક વચ્ચે બહુ ગુમડું થાય ને ઘેઘે તો એમાં જીવાત પણ પડી જાય, તો સ્વામીના ગુમડામાં જીવાત પડી ગયેલી. તો જીવાત પડી ગયેલી પછી જરાક આમ પગ લંબ ત્રાહો થયો એટલે જીવાત હેઠી પડી ગઈ. તો સ્વામીએ નીચેથી લઈને પછી ગુમડામાં મૂકી ગયા, તારું ખાવાનું તો અહીંયા છે તું ન્યા ક્યાં વહી જશે. અપરાધી થાય તેને કહેવાય સુખ દુઃખ સમાહ, સુખ અને દુઃખ એમને સમાન થઈ જાય છે. બીજાનું જોવે છે કે એ બિચારું ભીખુતી હોય છે એમને ખાવું હોય છે તો એ મૂકી દે, આપણે એવું કરવાની જરૂર નથી. આ તો સમાન શું કહેવાય એમનું આપણે એક્ઝામ્પલ આપીએ છીએ. તમે એમ કહેતા ને સ્વામી પ્રસાદ કંઈ દેવાના નથી, કાંઈ આપણે રવિવાર બંધ કરી દે જમવાનું પ્રસાદ એવું નથી કરવા, આપણે તો ઉલટાનું સારામાં સારા ભક્તો રાજી થાય એમ કરવાનું છે. પણ આ તો ગીતાને આપણે કથા કરીએ છીએ સમજે, કે સમાન સુખ દુઃખ શું કહેવાય છે. આપણા સંતો ભક્તો એમને એમના જીવનમાંથી ગીતા છે સાક્ષાત જાણવા મળે છે. બધા પ્રેક્ટિકલ છે આ શ્લોકો, બધા મૂર્તિમાન શ્લોકો. તો સ્વામીને એમ થયું કે બિચારો જીવ એમને ખાવાનું તો અહીંયા ગુમડામાં છે, તો એમને ખાવાનું હોય ને એમને મૂકવું જોઈએ. એને કહેવાય સુખ દુઃખ સમાન થઈ ગયું કહેવાય. માનાપમાન એવો સમાહિત, માન અને અપમાન પણ સમાન થઈ જાય છે. મહારાજ આણંદમાં પધાર્યા, મહારાજની સાથે બધા સંતો બધા કાઠિયારી ભક્તો દરબારો મોટો ગ્રુપ હતું બધું આણંદની અંદર. હજી તો થતો સત્સંગ એટલે આણંદમાં થોડા સત્સંગના દ્વેષી વધારે હતા. મહારાજ આવવાના સાંભળા એટલે એમને થયું કે સ્વામિનારાયણનો આપણે અપમાન કરવું છે. આ સંપ્રદાયમાં શરૂઆતમાં સંતો અને ભક્તોએ ખૂબ સહન કર્યું છે, એમનું અત્યારે રિઝલ્ટ દેખાય છે. શરૂઆતમાં કાંઈ સમાજે આ સંપ્રદાયને સ્વીકારી લીધો તરત એવો બહુ નહોતો, ખૂબ સહન કરવો પડતો હતો. તો મારા આણંદમાં પધાર્યા એટલે ઘરના લોકો સંપીને અપમાન કરવા માટે સામે આવ્યા. હવે જેનું અપમાન કરવાના હતા એ કોણ હતા? તો એ સત્સંગના અંદર સંતોની અંદર એવા સમર્થ સંતો હતા, દેવીવાળા મગનીરામ હતા. એમનું નામ હતું અદ્વૈતાનંદ સ્વામી હતા. એ પણ બધા સાથે હતા. ચોબનપકી સુરાખાચર આ બધાએ પણ દરબારો પણ બધા સાથે હતા. હવે ચોબનપકી એટલે કોણ? એમનું નામ પડે ને તો આણંદના બધા લોકો ઘરમાં અંદર ઘરે બારણા દઈ દીધી, એકે બેર ન નીકળે. આવી જોબન પગીની આગ પેટલા ધાણા બધી જગ્યાએ વાગતી હતી. એ જોબન પગી પણ એની અંદર હતા ભગવાનના ભગત સત્સંગી. અદ્વૈતાનંદ સ્વામી હતા દેવીવાળા મગનીરામ. એ મૂળ હતા આંધ્રપ્રદેશ બાજુના. એમણે શારદા દેવીની સાધના કરી અને શારદા દેવી એને હાજરા હજુર સાક્ષાત હતા. વળી એમણે મંત્રવિદ્યા પણ સિદ્ધ કરી હતી. મંત્રવિદ્યામાં એવું હોય એક મંત્ર બોલે એટલે એમને જે કરવું હોય એ થઈ જાય. એમની પાસે એવી મંત્રવિદ્યા હતી, એક વખત મુક્તાનંદ સ્વામીને એ બંને સંતો બધા ગયેલા, એમાં કોઈ બાવા બીજા પરોક્ષના સંતોને લાકડી લઈને મારવા માટે આવ્યા એટલે સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી જો આપને મહારાજે મારવાની તો ના પાડી છે, અમે કંઈ પ્રતિકાર નહીં કરવા, પણ તમે મને પ્લીઝ થોડી રજા આપો, હું એક બે મંત્ર બોલી દઉં, હું કરું. મારે આપણે કંઈ મારવા નથી, અમને આપણે કંઈ ખીજાવવાનું પણ નથી, કાંઈ પણ નથી, પણ હું મંત્ર બોલી દઉં અને મારું પદ
પથ્થર છે ને ઊંધું કરી દઉં. એટલે બધા એના માતા એકબીજાને ભટકાય ને શ્રીપતિ થઈ જશે. આપણે કઈ ક્રોધ કરવો નથી, ખાલી હું એક બે મંત્ર પણ હજી મને એવો સાધુ થઈ ગયો પણ ઓલા જૂના મંત્ર હજી મને યાદ છે. એ જયારે સાધુ નતા થયા ત્યારે સાધુ જ હતા, આમ તો જગત ના સાધુ હતા. 500 એમને સાધુ શિષ્યો સંન્યાસી શિષ્યો હતા. અને એમનું કામ શું હતું તો કે ગામડે ગામડે જઈને રાજાઓને ઓફર આપતા, ખાલી કે હાલો અમને 2000 જેવું જોઈ લે કે ગામ આવડું છે, સદ્ધર આવું છે, તો એટલું અહીંથી મળશે. એટલે રાજાને તરત એક શિષ્ય મોકલીને કહે કે રાજાને કહો કે 2000 રૂપિયા દે દો, નહીતર આપકા પટણ ડટણ હો જાયેગા. અને એમની આંખ વાગી ગઈ હતી, જો પથ્થર ઊંધું વળાય તો આ પટણ ડટણ થાય. મહેનત નહીં કરવાની, કઈ લડવા નહીં જવાનું, સૈન્ય લઈને મંત્ર બોલીને એમનું પથ્થર આમ કરે એટલે આખું ગામ આમ થઈ જાય. હવે એને કોણ રૂપિયા નું આપે? એવા હતા. અને એમ વખત એ બાજુ ગયા, આ બાજુ ગયા દ્વારકા બાજુ, તો એમણે ત્યાં પણ રૂપિયા માંગ્યા રાજા પાસે કે 10000 રૂપિયા અમને આપી દો. એક મંદિરના મઠના મંત પાઈ માંગ્યા. એટલે મહંતે કહ્યું કે અમારી જેવા દેડકાઓને પકડો છો એની જગ્યાએ સ્વામિનારાયણને પકડો, ખબર પડે એ મણિધર છે, તમારી જેવાને નાથી લેવા છે. હવે કોઈથી કોઈ આને ચેલેન્જ કરી નહોતી, પહેલી વહેલી એના જીવનમાં ચેલેન્જ સાંભળવા મળી કે શું સ્વામિનારાયણ મારા કરતા મોટા છે, હા જા તને પણ શિષ્ય બનાવી દે, તો મારે તારી 5 રૂપિયા નથી જોતા, ડાયરેક્ટ જ્ઞાતિને જ લઈ લઈશું. અને સ્વામિનારાયણ પાસે 2 રૂપિયા છે, જ્ઞાતિ લઈ આવો પછી અમારી પાસે આવજો, અમે આપશું. હવે તમારા પાસે જોતા જ્ઞાતિ બધા લઈ લેવો, જાકે જોઈશ. ક્યાં છે સ્વામિનારાયણ? તો કે જાઓ માંગરો. માંગરોળ આવ્યા, વજરુદ્દીન મહારાજ તેના મુસ્લિમ રાજા હતા, એમની પાસે જઈને કીધું મને 5000 રૂપિયા આપી દો. રાજા કે 5 નહીં 10 આપી દઉં, સ્વામિનારાયણ પાસેથી 10 રૂપિયા લઈ આવો પહેલા. ઓ તું પણ સ્વામિનારાયણનું જ નામ દેશ, એ વળી કોણ છે કે જે મને ચેલેન્જ કર્યો? હારું મારે તારા જો જ્ઞાતિ જ લઈ આવી હતી. બધા મહારાજ પાસે આવ્યા, મહારાજ તો લીમડ્યા આંબલીની જટા આંબલીની ઘટા હતી, આંબલીને છાએ પાઠ ઉપર બિરાજમાન હતા, સામે બધા ભક્તો સંતો ધૂન કીર્તન કથા વાર્તા ચાલે. ભગવાન સ્વામિનારાયણની ઉંમર એ વખતે 22-23 વર્ષની ઉંમર હતી. અને મગનીરામની તો આખા ભારતમાં નામ ના હતી કે હું એમની સામે કવિ ન થઈ શકે. મહારાજ પાસે આવ્યા તે તો મહારાજનું શરીર પણ એકદમ શુક્લ કરી સીધું સાધું શરીર. આવીને કીધું કે સ્વામિનારાયણ કોણ હે? મહારાજ કે ભાઈ સ્વામિનારાયણ તો અમે. અચ્છા 10000 રૂપિયા દે દો. ભગવાને એકદમ મંદ મંદ હાસ્ય કરતા કરતા કહ્યું, મુકુંદરામ અમે સાંભળ્યું છે તમે બધી જગ્યાએ રૂપિયા માગો છો અને બધા લોકો તમને આપી દે છે, પણ જો મગનીરામ અમે તો સંન્યાસી છીએ, સાધુ છીએ, અમારી પાસે રૂપિયા ક્યાંથી હોય? અમે તો સદાવ્રત ચલાવીએ છીએ, તમારે અને તમારા શિષ્યોને જમવું હોય તો અમે જમાડી દઈએ, રૂપિયા અમારી પાસે નથી. અરે નીલકંઠ, રૂપિયા નથી એમ કહો છો પણ તમને ખબર છે આનું પરિણામ શું આવશે? અરે ભાઈ અમારી પાસે નથી તો પરિણામની શું ચિંતા કરવી, અને જો તમારી જેવા બધું કરી શકતા હોય તો ભગવાનનું પછી કોણ માને? માટે અમે તો ભગવાનના આશરે છીએ, ભગવાનની ઈચ્છા હોય એમ થાય, તમારી ઈચ્છા હોય એમ થાય નહીં. તો જુઓ મારો ચમત્કાર, તમે મને સામે ત્યાં છો, મારી સામે બોલો છો પણ તમને ખબર નથી હું કોણ છું, હું દેવી વાળો મગનીરામ. એમ કહીને હાથમાં અડદના દાણા લીધા, મંત્ર બોલ્યા, બાજુમાં આંબલીનું મોટું ઝાડ હતું એમની ઉપર મંત્ર બોલીને જ્યાં દાણા ફેંકા આખું આંબલીનું લીલું ઝાડ સુકાઈ ગયું. એને શીખ જો આ ખાલી તમને ડેમો આપું છું, આ તો ખાલી તમને એક્ઝામ્પલ બતાવ્યું છે. જો
બધાય ઉપર તો બોલો શું થશે ભગવાન કે ભાઈ લાગ જાણ હુકાવી દેવું એ તો કઈ કઘરું નથી પણ અમે તો ભગવાનના આશ્રય છીએ તમારે જે કાંઈ ટ્રાય કરવી હોય એ કરી લ્યો જોઉં લઈ જોઈ લઉં છું તમને બધાય મંત્રી દાણા ને કા ભગવાન ઉપર ત્યાં તો બધાએ જે આમ જેણે કર્યું ને ત્યાં તો સભામાંથી બધાએ મીંડા આવડાવડા થવા ભગવાન આપણે અમે બધા ઉઘરાવી આપી દઈએ આવું જોયું ને પછી કોને હિંમત રે ભાઈ ભગવાન કે તમે એમ કરો તમે બધા નિરાંત કરો પેલા મારી ઉપર ટ્રાય કરી લેવા દે પછી તમે આ ટેવો હોય તો ફાળો કરી લેજો એમાં તો સુમીર પણ ભક્તો હતા નહોતા એવું નહોતું એમણે કહ્યું જો વર્ણી હવે તમારો વારો મંત્ર બોલી ભગવાન ઉપર દાણા નાખ્યા પણ કાંઈ થયું નહીં એટલે આને તહેવારે આ પહેલી વખત એવું થયું કે મારા દાણા મારો મંત્ર ફેલ થયો પણ કરવું શું ફેલ થઈ ગયો તો થઈ ગયો પણ માની માણસ હોય ને એ હારે તો પણ હાર સ્વીકારે નહીં હે સ્વામિનારાયણ કાલે હું હવારે પાછો આવવાનો તમને 12 કલાકનો ટાઈમ આપ્યો છે જો કાલે આવું અને તમે નહીં તૈયાર રાખો તો આજે તમારે એકની ઉપર નાખ્યા કાલ બધા ઉપર નાખવાના છે ભગવાન કે આજે જ નાખી દે ને કાલ નહીં વાટજો નહીં હું કાલે આવું છું તૈયાર રાખજો પોતાને ત્યાં ઉતારે આવ્યો આવીને શારદા દેવીને રાત્રે મંત્ર જપ કરીને બોલાવવા લાગ્યા હે શારદા દેવી તારી કૃપાથી હું મોટા મોટા સમુદ્ર તરી ગયો પણ આ નાના એવા ખાબોચિયામાં મારો પરાજય થાય છે સ્વામિનારાયણ પણ નથી કાંઈ એકદમ નાનો એવો સંન્યાસી હજી તો યુવાની માન ઉગડે ઉગે છે અને એમને આગળ હે દેવી તારો પ્રતાપ ઝાંખો પડી ગયો કઈ ચાલ્યું નહીં મારું માટે તો પ્રગટતા અને મને આશીર્વાદ આપ દરરોજ એમ હતું કે એક બે મંત્ર બોલે શારદા દેવીના ત્યાં શારદા દેવી એમને હાજર થઈ જતા દર્શન દેતા એમની કામના પૂરી કરતા પણ આજે તો મંત્ર બોલતા બોલતા અડધી કલાક થઈ ગઈ પણ મૂર્તિમાં કાંઈ ચળવળાટ એવો નહીં કાંઈ રિઝલ્ટ ના આવ્યું મારી માણસે તો એમ કાંઈ થયું કરે જો કાંઈ આજે તો દેવી પણ કાંઈ જવાબ આપતી નથી જો દેવી તું મને જાજે દર્શન નહીં દે તો હું મારું બલિદાન તને આપી દઈશ બહુ કીધું ત્યારે શારદા દેવી પ્રસન્ન થયા અને કીધું બેટા તું જેને ખાબોચિયું માને છે એ તો મહાસાગર છે અને સાંભળી લે તું જે વર્ણી પાસે ગયો હતો એ કોઈ સામાન્ય વર્ણી નથી એ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે અને મારી જેવી તો એમને ત્યાં વાળવામાં પણ રહે તો પણ બહુ મોટી અમારા ભાગ્ય છે અમને જો એમને ઘરે વાળવામાં રાખે ને તો એ અમારા મોટા ભાગ્ય માટે તું જેમને નાના માને છે એ કોઈ નાના નથી અને યાદ કર તું આ બધી વિદ્યા શા માટે શીખો હતો એમની બધી વાત કરી ભગવાને એમના દેવીએ એ મૂળ તો ભગવાનને મેળવવા માટે નાનપણમાં એમને તાલાવેલી હતી એમ થયું કે મારે આને આ દેહ ભગવાન મેળવવા છે એ પોતે ઘરનો ત્યાગ કરી અને ગુરુની ગોતમાં નીકળા કે મને કોઈ ભગવાન મેળવાવે બધા તીર્થોમાં ફરે પણ ક્યાં એવા ગુરુ મળે નહીં કોઈ એમને સલાહ આપી કે જોગી તારે જો ભગવાન જોતા હોય ને તો પહેલાં તારે શારદા દેવીની સાધના કરવી પડે એમના આશીર્વાદથી તને ભગવાન મળે પૂર્વે પીપા નામના રાજા થયા બીજા રાજાઓ થયા એમણે શારદા દેવીની કૃપાથી ભગવાન મેળવા હતા એટલે આને થયું તો હું શારદા દેવીની આરાધના કરું શારદા દેવીની આરાધના કરી દેવી સાક્ષાત થયા એમ કરતા કરતા એ જગન્નાથપુરી અને યાત્રામાં તીર્થોમાં ગયા તીર્થોમાં ગયા તો ન્યા બધા મંત્ર તંત્ર વાળા અને પૈસા લૂંટે બીજાને હેરાન કરે આ પણ ગયા એમને પણ મંત્ર હવે સિદ્ધ થઈ ગયા હતા તીર્થમાં ગયા તો બધાએ મંત્ર જેમને આવડતા હોય બધાએ પોતપોતાની રીતે પ્રયોગ કરતા હતા અને તે લ્યો આ મંત્રનો તો આજ ઉપયોગ કરવાનો લાગે છે હાલો મારે
પાસે મંત્ર છે, હું મોટું બોલવા ને લોકો મને મારી પાસે આવે. દેખા દેખીમાં ઓલો ભગવાનનો માર્ગ ભૂલાઈ ગયો અને જગતને માર્ગે ચડી ગયા. પોતે પણ મંત્ર બોલીને લોકોને પોતાની પાસે લાવવા લાગ્યા. પછી તો નાના નાના મંત્રો વાળા હોય એમને પણ દબાવીને પોતાના કરી લીધા. તો ત્યાં અમેરિકામાં નાના મોટા બિઝનેસ વાળા હોય તો પછી નાના બાય કરી લે કે અમારી કંપનીમાં તમે મર્જ થઈ જાઓ. એમ આપણ પછી તો એમની પાસે પાવરફુલ મંત્ર હતા શારદા દેવીના, એટલે બીજાની ઉપર પણ પ્રભાવ કરીને પોતાના શિષ્યો કરવા લાગ્યા. ભગવાનનું ભૂલાઈ ગયું અને પછી પોતાનું મંડળ મોટું કરવાનું, પોતાનો પ્રભાવ, એ મંડળ માટે પછી રૂપિયા, વ્યવસ્થા, તે બધું એ માર્ગે ચડી ગયા. એમ કરતા કરતા અહીંયા પહોંચ્યા. દેવી એમને યાદી આપી, જો તું જે ભગવાન મેળવવા માટે નીકળો તો એ ભગવાન તારા પાસે સાક્ષાત આવ્યા છે, માટે જો તારે ભગવાન જોતા હોય તો ત્યાં જા, સવારે નિર્માની પડે અને એમની માફી માગી લે. બગનીરામ કહે, પણ દેવી હું તો ગઈકાલે જેમ તેમ બોલ્યો હતો, એમનું અપમાન કર્યું, એ મને થોડા હોય માફી આપે. દેવીએ કહ્યું, તારી જેવાના ઉદ્ધાર માટે તો એ આ પૃથ્વી ઉપર આવ્યા છે, માટે તું જા. બીજે દિવસે સવારે નિર્માની થઈને સંતો ભક્તોના જ્યાં વાસણ હેઠા પડેલા ગઈકાલના ઉટકવાના બાકી હશે એ આવીને મીંડા સાફ કરવા. અવાર મારી ભક્તો આમ નાઈને આવ્યા, જોયું કાં તો એનો કાયવાનો જ લાગે છે, વાસણ ઉટકવા મીંડો. કાલ તો કહેતો હતો કે મારવા માટે આવીશ, માટે કઈ કપટ નથી ને કઈ આજે શું બધું કપટ કરવા નથી આવ્યો ને. ભગવાન પાસે આવીને કહેવા માંડ્યા કે ભગવાન ઓલો કાલે નહોતો આવ્યો, મંત્ર બોલતો હતો, એ તો અટાળ વાસણ ઉટકવા માંડ્યો છે, શું હશે? મહારાજ કે બરાબર છે, સભા થવા દે એટલે આવશે. સભા થાય અને મગનીરામ ત્યાં આવીને અને ભગવાનના ચરણમાં પડી ગયા. ભગવાન મને તમારો શરણાગત જાણીને તમારા આશરો આપો. ભગવાને કહ્યું, જો ભાઈ અમારે આશરે તો આ બધા નિર્માણી સંતો ભક્તો છે બધા, અને તમે તો મોટી જમાયતના મહંત 500 તમારે ત્યાગી શિષ્યો, તમે તો મોટા રાજાને કયો 10,000 આપી દો તો તરત આપી દે, તમારા ચારે બાજુ વાહવા થાય, વખાણ થાય, ઢોલ વાગે, અમારા નિર્માણી સંતો આવે તમને ભાવે કેવી રીતે, તમે ફીટ ન થાવ, માટે તમે તમારી રીતે કઈ જગ્યાએ કરવું એ કરો. અરે ભગવાન, હું ગમે એમ કરીને નાનો થઈને પણ તમારા સંતો ભક્તોને હારે રહીશ. ભગવાન કે, એવું નહીં, જો તમારે નિર્માણી થવું હોય તો પ્રેક્ટિકલ બતાવવું પડે કે હું નિર્માણી થઈ ગયો છું. ભગવાન તમે કહો એમ કરીશ, તો તમે એમ, જો તમે તૈયાર હોય અમારે શરણે આવવા માટે તો તમે તમારી જટા ઉતરાવી નાખો, અને જોગી હોય એ જટા ઉતરાવે એ જટા ના હમ ખાય, કે જો હું આમ ખોટું બોલતો હોય તો મારી જટા ના હમ છે. હવે જટા ના હમ ખાય, જટા ઉતરાવે ઉતરાવે ને, જેમના દરબારો હોય મૂછું નામ કહે, મૂછ નામ કહે. તો એક દરબાર હતા, તો એની પાસે થોડી ગરીબી આવી ગયેલી, વાણિયાની દુકાને ગયા અને કીધું, ભાઈ મારે થોડા રૂપિયા જોઈએ છે. તો કે, તમારી ખાતરી શું કે તમે પાછા આપી દેવો? તો દરબારે મૂછમાંથી વાળ કાઢ્યો, જો આ વાળ, હું જ્યાં સુધી રૂપિયા ન આપું ત્યાં સુધી આ મારી મૂછનો વાળ તને પાછો નહીં આપવાનો, બસ લઈ લે વાળ. અને જો હાથું જાવ પાછો નહીં આપ્યો તો તારા ખેર ને તારી ખેર નથી, આ વાળ કઈ જેવો તેવો નથી. વાણિયાને થયું, વાદાથી છે બાપા એટલા બધા જોરથી બોલે છે અને કિંમત તો હશે, આપણે તો રાખીએ એનું ખબર પડે. વાણિયા તો મૂછો રાખે ને, વાળ લઈને પેટીમાં મૂકી દીધો અને બાપુ ને આપ્યા 500 રૂપિયા. બીજાને ખબર પડી કે હા, બાપુ તો વાળને બદલે 500 રૂપિયા લઈ આવ્યો, હાલો ને આપણે જઈ. એ મૂછ્યું રાખતો હોય છે પણ શોખ ની, ઓલી નહીં, સુરવીરતાની નહીં, શોખ ની નોકડે રાખતો. તો શોખ ની મૂછ્યું એ પણ આવ્યો કે શેઠ મારે પૈસા જોઈએ છે, તો પણ અમને ખાતરી હોય તો પાછો આપી દે. તો કે તમે કયો ઈ? તો કે મૂછના વાળ બોલ. તો કે આખી કાપીને આપી દો એક બાજુ, તો કે 1000 રૂપિયા નો મળે.
અને વેલ્યુ ક્યાં છે મુજ નહી તો બસ આઈ એમ જટા અને જટા છે જોગીને વાલી હોય અને મુજ છે એ ભૂપાળ એટલે કે રાજાઓને દરબારોને વાલી હોય છે ભગવાને કહ્યું તમારી જટા ઉતરાવીને જ્યાં સંતો ભક્તોને ચાલવાનો રસ્તો છે એમાં પાથરી દો કેવો હળવો અપમાન કહેવાય આપણને કહે ભાઈ તમને ભગવાન આપીએ પણ તમારું અપમાન કરવામાં આવશે તો તો આપણે કંઈ મારે જોતા નથી સસ્તા મળશે જાતે લઈ લઈશું જગ્યાએ સસ્તા પણ મળતા એટલે આવી રીતે નિર્માણી થયા એટલું જ નહીં બધા સંતો ભક્તોના બૂટ ચપ્પલની ગાસડી બાંધીને સંતો ભક્તોને પાંચ પ્રદક્ષિણા કરી ભગવાન મેળવા હોય તો ગમે એટલું નિર્માણી પણ આવી શકે છે એ પણ ભગવાનની હારે હતા એમને થયું ભગવાનને હેરાન કરે છે મારા ઈષ્ટદેવને આવી રીતે હેરાન કરે છે આગળ એક મંત્ર બોલું એટલે આણંદ આખું ટટનસો પટન થઈ જાય પણ ભગવાનની આજ્ઞા હતી કોઈ પણ એક પણ શબ્દ બોલવાનો નથી રિએક્શન આપવાનો નથી સંતો તો નિર્માની ભાવે નીચું જોઈને ચહેલા ગયા ગામના લોકો ગારો ઉડાડે ગાળો દે કચરો નાખે અપમાન કરે પણ ભગવાને બધા એને કહી દીધું કાંઈ પણ બોલવાનું નથી દરબારોને થયું કે અમે તો તલવાર લઈને આવીએ છીએ જબન પગીને થયું મારું નામ પડે ત્યાં લોકો બધા ઘરમાં કરી જતા હતા એ આજે મારા ભગવાનની ઉપર ગારો નાખે એને અપમાન કરે છે ભગવાને બધા એની પાસે અપમાન સહન કરાયું મહારાજે કહ્યું તમે દરરોજ ગામડે ગામડે માનતો લ્યો છો બધા તો આજે પ્રસાદી તરીકે થોડું અપમાન પણ લેવું જોઈએ ગામની બહાર જઈને બેઠા એક અંબાની નીચે મહારાજે બધાને કેરીઓ આપી અને આનંદથી બધાએ વાતો કરવા લાગ્યા મહારાજ કે જો આપણે ગામમાંથી નીકળ્યા ગામ લોકોએ થોડો અપમાન કર્યું ગારો ઉડાડ્યો આપણે નદી આવી થોડો સાફ કરી નાખ્યો કઈ ઉપાધિ છે કારણ નિરાય તો આપણે બધા બેઠા છીએ પણ જો જ્યાં કાંઈક આપણે તેમને થોડા પથ્થર ઉગે પથ્થર ફેંકા આપણે તમે સામે ફેંકા હોત ને પછી એને એક હાથને માર્યા હોત તમે માર્યા હોત તો અચાણ આપણે ભાગતા હોત ને એવો કરતા હોત ને કેટલી બધી તકલીફ પડત ભગવાન આવી રીતે નિર્માની પણ ભક્તોને શીખવતા હતા એ ભગવાન કહે છે અર્જુનને કે જે ભગવાન સ્થિત પ્રજ્ઞ થાય છે એમને માન અને અપમાન બધું જ સમાન થઈ જાય છે આગળ ભગવાન કહે છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યોચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાંચનઃ ભગવાન કહે છે જેમને જ્ઞાન અને વિજ્ઞાન થાય છે જે કુટસ્થ સ્થિર થઈ જાય છે ઇન્દ્રિયોને જીતી લે છે એમને માયો જે યોગી એને લોષ્ટ એટલે લોઢું કાંચન એટલે સોનું શ્મ એટલે રાખ ધૂળ લોઢું અને સોનું બધું જ સમાન થઈ જાય છે ભગવાન કેવું વિજ્ઞાન આપે છે ત્યારે ભગવાનમાં મન જોડાય છે ત્યારે એમને માટે આ જગતની વસ્તુની કોઈ ઊંચા નીચી વેલ્યુ રહેતી નથી બધું જ સમાન એમને ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા ગેલા કોળી હતા તો ગેલા કોળી લોયા ગામની અંદર રહેતા હતા અને એ વખતે મોટો દુષ્કાળ પડેલો હતો દુષ્કાળ પડે એટલે પછી લોકોને પોતાના ગામમાં તો કે આજીવિકાનું મળે નહીં એ બહાર ગામ લોકો કમાવા માટે જતા હોય તો ગેલા કોળી ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત હતા એમને થયું કે આપણે સુરત બાજુ જઈએ ત્યાં હજી વરસાદ આ વર્ષે છે તો ત્યાં જઈને થોડી મજૂરી કમાઈએ અહીંયા પછી સારો વર્ષ થાય પાછા અહીંયા આવી જઈશું એટલે અને એમના ઘરના એમના પત્ની બંને રસ્તામાં જમવાનો કંઈ કરી લીધું અને પછી રસ્તે ચાલ્યા જતા હતા પણ રસ્તે જતા જતા એમને વિચાર થયો આપણે રસ્તો ઘણો લાંબો છે તો રસ્તામાં જતા જતા તો 5-15 દિવસ થશે તો આપણે દરરોજ ભગવાનનું ભજન કરતા કરતા ચાલુ એટલે આપણું મન પણ ભગવાનમાં રહે બંને ચાલ્યા જાય છે પણ આગળ પાછળ થોડા દૂર ચાલતા હતા
ભગત આગળ ચાલે, પાછળ થોડા દૂર એમના ઘરના ચાલે, જો સાથે ચાલે તો વાતો થાય અને ભગવાન યાદ ન આવે, એના બદલે થોડા દૂર ચાલે તો બંનેને એમ થયું કે આપણે આપણી રીતે ભજન કરી શકીએ. એટલે જેમને ભગવાન ભજવા હોય તો બહુ પબ્લિકમાં પછી ભળવું ન જોઈએ. બહુ પબ્લિકમાં ભળે તો પછી એ ભગવાન ભજી ન શકે, એ જગતમાં રોકાઈ જાય છે. ભગત અને એમના ઘરના બંને ચાલ્યા જાય છે તો રસ્તાની અંદર બેનું એવું કે ગામના બીજા બાજુના ગામના કોઈ દરબાર એમનો કોઈ દીકરો એ પરણવા માટે જતો હશે. જૂના જમાનામાં પરણવા જતા તો સોનાના ઘરેણા હાથે બધું લાવતા, જાન વળતી વખતે આવતી હશે તો એમાં જે કન્યા હશે એમને ઘરેણાઓ પહેર્યા હોય તો એમનો સોનાનો થોડો રસ્તામાં પડી ગયો, ખ્યાલ ન રહ્યો. એટલે ભગત ચાલ્યા જતા હતા તો રસ્તામાં સોનાનો તોડો જોયો. એ વખતે તો નકર સોનો વળી ભગત તો કમાવા માટે જતા હતા, સાવ કઈ હતું ને એમની પાસે. રસ્તામાં સોનાનો તોડો જોયો એટલે એમને થયું કે ભગવાનની આજ્ઞા છે, આવું કઈ આપણે લેવાય નહીં. પણ બીજો વિચાર થયો કે હું તો આ કઈ નહીં લાવું, પણ પાછળ થોડા દૂર મારા ઘરેથી ચાલ્યા આવે છે મારા પત્ની, દુષ્કાળનો ટાઈમ છે, આપણી પાસે કંઈ છે નહીં. એક બૈરા એ સ્ત્રી માણસ કહેવાય તો કદાચ એમને એવું થાય કે હાલો ને લઈ લઈએ, વળી અહીં કોઈનું છે નહીં, એ તો રસ્તામાં પડ્યું છે, રેડું છે, અને આપણે ક્યાં ચોરીને લેવું છે, તો રસ્તામાં પડ્યું છે તો આપણે લઈ લઈએ, તો વળી એમને ભગવાનને આજ્ઞા લોપાશે, માટે એમની પણ નજરમાં ન આવે એવું હું કંઈક કરું. એટલે પોતે થોડી વાતોડા વાંકા વાળીને એમની ઉપર ધૂળ ઢાંકી દીધી. એટલે પાછળથી આવતા હોય તો ખબર ન પડે ધૂળ ધૂળમાં ઢાંકેલું હોય. એટલે ભગતે નીચે નમી બે ત્રણ ખોબા ધૂળ એમની ઉપર નાખી, એટલે થોડો હતો એ ઢકાઈ ગયો, પછી આગળ ચાલતા થઈ ગયા. એમના પત્ની દૂરથી આવતા તો એમણે જોયું કે કંઈક પાછ નીચે વળીને કંઈક લેતા હોય એવું લાગ્યું. પછી થોડા દૂર ગયા એટલે બપોરનો ટાઈમ થયો, વિસામા માટે બેઠા એક ઝાડ નીચે, અને જેમાં જમતા જમતા જે સ્ત્રી હતા એમણે પ્રશ્ન પૂછ્યો એમના પતિને કે તમે રસ્તામાં ઓલું વાંકું વળીને કંઈક કરતા હતા, શું કંઈ પડી ગયું હતું, કંઈ સરખું કરતા હતા? તો એને આ કંઈ પડી તો નહોતું ગયું, તો કે શું હતું? એટલે કે એ રસ્તામાં એ ઘરેણું કોઈનું પડેલું સોનાનો ધૂળો હતો, એમને ઉપર મેં ધૂળ નાખી દીધી. તો કેમ ધૂળ ઢાંકી દીધી? તો કે મને એમ થયું કે મને તો હું તો કાંઈ નથી લેવાનો, પણ તને વળી મન વળી એવું થઈ જાય કે લઈ લેવાનું મન થાય તો આપણે ભગવાનની આજ્ઞા લોપે. ત્યારે એમના પત્નીએ શું જવાબ આપ્યો કે તમને એ તોડામાં સોનું દેખાડું, એ મહારાજની આજ્ઞા ન હોય એ બધું ધૂળ જ છે આપણા માટે, તો તમે એ ધૂળ ઉપર વળી પાસે ધૂળ નાખી દીધી. સમજાય છે કેટલી ઊંચી સ્થિતિ? એક તો દુષ્કાળનો ટાઈમ હતો, રૂપિયા હતા નહીં, રૂપિયા કમાવા જતા હતા, વળી રસ્તામાં રહેતો સોનાનું ઘરેણું પડ્યું હોય એમાં ધૂળની ભાવના કરવી એવી વાત હશે? એટલી વાત નથી. ભગવાનમાં જોડાય તો એમને આવી સ્થિતિ થાય છે. એટલે ગીતા કહે છે સમલોષ્ટા સ્મ કાંચન, આવું એમને પ્રાપ્ત થઈ જાય છે. એ કોઈ ગ્રેજ્યુએટ થયેલા નહોતા, અનએજ્યુકેટેડ ગામડાના હતા. ભગવાનમાં જોડાય તો કેવું એમને રિઝલ્ટ આવી જાય છે. આજના લોકો ભણેલા હોય, કહે કે ભણે એટલે પ્રજા સુધરે, સુધરે કે સુધરી હોય એવું દેખાતું નથી, ઉલટાની બગડે છે. એ તો ભગવાનની નજીક આવે અને સંસ્કાર મળે તો સુધરે છે. બાકી તો અમેરિકામાં જ ભણાતા, ઓલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર થોડું વાળા ક્યાં ભણાતા, સુધરી જાય ન ભણે એટલે બગડી જાય. ભગવાનની નજીક આવે એ સુધરે, ભગવાનથી દૂર જાય એ બગડી જાય છે. અત્યારનું શિક્ષણ જીવાત્માઓને ભગવાનથી દૂર લઈ વળી એને રૂપકડું નામ આપે છે સેક્યુલારિઝમ. સેક્યુલારિઝમ એટલે એનિમલિઝમ કહેવાય, બીજું કંઈ કહેવાય જેમાં ભગવાન જ નહીં એને શું કહેવાય?
એનિમલિઝમ સેક્યુલરિઝમ ના કહેવાય. ભગવાન જ નહીં બોલો, અમે આ સ્વામિનારાયણ ઇંગ્લિશ ભણાવું છું. હરામ છે ભગવાન નું નામ આવતું, ગોગ અને ડોંકી અને ગધેડાનું કૂતરાનું બેનું જ નામ આવે. અમે એક મહિના તા ભણીએ છીએ, કેટલી 15 ચોપડી પૂરી થઈ ગઈ, નાની તા કુંભર ની નાની નાની ચોપડી આવે ઇંગ્લિશ આવે. હજી સુધી ભગવાન નું નામ આવ્યું નથી, અને પહેલા જ તે ડોગ નું કેટલું નામ આવી ગયું. કીધું આવું ભણે એ છોકરા પછી ટેરિસ્ટ જ તૈયાર થાય, ને શું તૈયાર થાય. આપણે ભણતા તો પહેલો પાઠ આવતો શું આવતો, નમ નમ નકારાય, ભગવાનના પાઠ આવતો. સંસ્કૃત ભણો તો પેલો રામનું રૂપ આવે, રામ રામ જ્યાંથી શરૂ થાય. એટલે બધા એવા તૈયાર થતા હતા. હવે આવા પાઠ થઈ ગયા કૂતરા બિલાડાના, એટલે એવા તૈયાર થાય છે. જેવું ભણે એવું થાય ભાઈ, એમાં બીજું કઈ વાત છે. ગુજરાત આપણું જયારે ભારત સ્વતંત્ર થયું ત્યારે ગુજરાતની અંદર યુનિવર્સિટીઓમાં નિષ્કુળાંત કાવ્ય ભણાવવામાં આવતું હતું સબ્જેક્ટ તરીકે. એટલે ત્યારે સરદાર વલ્લભભાઈ જેવા દેશભક્તો તૈયાર થતા હતા. હવે તો ડોગની ને કેટની કવિતાઓ ભણાવવામાં આવે છે, એટલે એવા જ તૈયાર થાય છે. એને માનવતાની જરૂર હતી નથી, થોડી ઘણી છે એ કાઢી નાખો. હવે તો બધા પુરુષો પુરુષો લગ્ન કરવાના છે, ભગવાન કહે છે ગીતાઓ ભણાવવામાં આવતી, ભગવાન કૃષ્ણ ને સુદામાની કવિતાઓ ભણાવવામાં આવતી, ત્યારે બધા એવા સરસ તૈયાર થતા દેશભક્તો ભગવત ભક્તો તૈયાર થતા હતા. હવે બધું કાઢી નાખવામાં આવે છે. ભગવાન કહે છે હે અર્જુન, સાધુ સ્વોપી ચ પાપેષુ સમબુદ્ધિર વિશિષ્યતે. સોરડ અને મિત્ર એમને પ્રત્યે પણ એમને સમાન બુદ્ધિ થઈ જાય છે. સાધુ અને પાપીઓમાં પણ એમને સમાન બુદ્ધિ થઈ જાય છે. એટલે કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું આવી એમને દ્રષ્ટિ થઈ જાય છે. એ અર્જુન, તો આવી દ્રષ્ટિ કરીને પછી યુદ્ધ કર, તને કોઈ પણ પ્રકારનો પાપ લાગશે નહીં. આવું ભગવાન શીખવે છે. ગ્રસ્ત આશ્રમમાં રહેવા છતાં પણ એક યોગી જેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. કેવી રીતે કરવી એ ભગવાન આગળ કહે છે. એકાકી સુજો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિર માનસ સ્થિર આસનમ આત્મનઃ. ભગવાન હવે સ્થિતિ બતાવે છે કે જો તારે સ્થિતિ કેળવવી હોય તો થોડી માનસિક અને દૈહિક સાધના પણ આવશ્યક છે. યોગી કેવી રીતે સ્થિતિ મેળવે છે એની ભગવાને વાત કરી છે કે યોગીને સ્થિતિ મેળવવા માટે એ સ્થિર આસન કરે છે, સ્થિરતાથી બેસે. વળી સૂચો દેશે પવિત્ર દેશમાં બેસવું, જ્યાં ત્યાં બેસે તો એમનું મન સ્થિર થતું નથી. પવિત્ર દેશમાં બેસે તો એમનું મન પણ પવિત્ર થાય છે. એટલા માટે આપણા સત્સંગમાં ભગવાનના મંદિરમાં દર્શન કરી, માળા પહેરાવી, કથા વાર્તા સાંભળવી એમનો મહિમા વધારે કહે. ગામડાઓમાં પણ હરિભક્તો મંદિરે આવીને પૂજા કરતા, મંદિરમાં પૂજા કરતા. શા માટે? ઘરે હોય તો છોકરાઓ અવારમાં રોતા હોય, વળી ગામડામાં હોય તો ગાયોના અવાજ આવતા હોય, તમારા ઘરે હોય તો વળી ઓલું અવાજ આવતો, આ અવાજ આવતો, થોડીક વાર થાય તો વળી ઓલું વોશિંગ મશીન ચાલુ થાય, થોડીક વાર થાય તો વળી ડ્રાયર ચાલુ થાય, થોડીક વાર થાય તો વેક્યુમ ચાલુ થાય, થોડીક વાર થાય તો છોકરો કહે છે કે મમ્મી હવે ચા જોઈએ છે, સિરિયલ જોઈએ છે. તો તમે માનસિક પૂજા કરવા બેઠા હોય ત્યાં બધું આવું થાય. અહીં તો જો કે સારું છે કે રૂમ હોય એટલે એમાં વળી ભગવાન પૂજા, પણ પવિત્ર દેશમાં બેસીને ભગવાન સંભાળવા જોઈએ. વળી આસન સ્થિર કરવું જોઈએ, મન છે એમને એકાગ્ર કરવું જોઈએ. અને આવી રીતે કરીને જો યોગી મનને સ્થિર કરે છે તો એમને યોગ સિદ્ધ થાય. એ અર્જુન, તારે પણ તારા મનને આવી રીતે સ્થિર કરવું.
એવી રીતે ભગવાન એમને યુદ્ધમાં સલાહ આપે છે. બોલો, હવે યુદ્ધ કરવાનું છે. ત્યાં ભગવાન આવી યોગીની વાતો કરે છે. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. હે અર્જુન, યોગ કોને સિદ્ધ થાય છે? તો અસ્નતા બહુ ખાય તો એમને પણ યોગ સિદ્ધ થતો નથી. તો હાવ ખાય જ નહીં તો હું વાંધો તો થઈ જાય ને? તો કે તો પણ અતિ થોડું ખાય તો પણ એમને યોગ સિદ્ધ થતો નથી. અતિ ખાય તો પણ નહીં, સાવ ન ખાય તો અતિ તો અતિ થોડું ખાય તો પણ નહીં, વળી અતિ ઊંઘે તો પણ યોગ સિદ્ધ થતો નથી, હાવ થોડું ઊંઘે તો પણ યોગ સિદ્ધ થતો નથી, તદ્દન કાયમ બેઠો જ રહે તો પણ યોગ સિદ્ધ થાય, કોઈની બેહે જ નહીં, માળા ફેરવે જ નહીં તો પણ યોગ સિદ્ધ થતો નથી. એટલે આપણે બધું જે કરીએ છીએ, બધું વાત કરીને પછી કરવાનું છે તો યોગ સિદ્ધ થાય છે. સારા છે, એટલો છે કે અતિ ન ખાવું અને અતિ થોડું પણ નહીં જમવાનું, અતિ વધુ પણ નહીં જમવાનું, જ્યાં ત્યાં સતત આટા જ નિમેરે રાખવાના અને કોઈથી ઊભું જ ન થાય એવું પણ નહીં કરવાનું, અતિ ઊંઘવાનું પણ નહીં, અતિ જાગવાનું પણ નહીં, મધ્યમમાં રહેવું. મધ્યમ છે યોગનો માર્ગ છે. પણ જીવાત્માને મધ્યમ ગમતું નથી, એમને કા અતિ ગમે, કોઈ પણ પ્રકારે અતિ જોઈએ. અને લોકો અતિને જ નોંધ લે છે, લોકો મધ્યમને નોંધ લેતા નથી. કા તમે અતિ ખાવ ને તો લોકો નથી, આપણે ગીનીસ બુક છે, કા તમે અતિ ખાવ ને તો એમાં નામ આવે કે આ છે એ વધારે વધારે ખાનાર વ્યક્તિ દુનિયામાં છે, આવે કે નહીં? અને કે હાવ ન ખાવ તો આવે કે એક વર્ષ તો ભાઈએ ખાધું નથી, વર્લ્ડ રેકોર્ડ તો ગિનિસ બુકમાં નામ. પણ તમે એકદમ માપે ખાવ તો કોઈ હો વર ખાવ તો આવે? સો વર્ષ તમે એકદમ માપે ખાવ તો એ બુકમાં નામ કોઈ આવે? કોઈ બાજુવાળા ન જાણે એ એમ ધારે કોઈ એને ખોરાક ઓછો છે કોઈ આમ કઈ તમને આશ્ચર્યની નજરથી જોવે નહીં. એટલે જગત એવું છે, એમને અતિ જોઈએ છે. શું જોઈએ છે? અતિ જોઈએ છે. ભગવાનને જોઈએ છે મધ્યમ. કા તમે હાવ બેહો જ નહીં તો લોકો જોવા માટે આવે. હમણાં એક ભાઈ વાત કરી કે ઇન્ડિયામાં ગુજરાતમાં એક સન્યાસી છે, એ 10 વર્ષ તા બેઠા નથી, 10 વર્ષ તો બેઠા નથી. તો બીજા એક કીધું કે બીજા એક સન્યાસી છે, 10 વર્ષ તો ઉપર જ છે. તે બે નું નામ દુનિયા જાણે, પણ ગીતામાં કીધું એવી રીતે બે પાછા ઉભા થઈ જાય, બે પાછા ઉભા થઈ જાય તો કોઈ નોંધ લીએ. ખાલી ગીતા એક નોંધ લીએ કે ના બરાબર છે, માણસો કોઈ નોંધ લેતા નથી. એટલા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું એ બધા કરતા વધારે કઠણ છે. ઓમ કઠણ નથી, હકીકતમાં કઠણ નથી. જો ભગવાને ખાવાની ના પાડી, ના નથી પાડી, અતિ નહીં ખાવાનું એમ કીધું, ત્યાં નહીં ખાવાનું એમ પણ ન કીધું, અતિ ખાવાનું એમ પણ ન કીધું, મીડિયમ કીધું. તો મીડિયમ ખાવું એમાં કઈ વાંધો આવે? અતિ ખાય તો હજી રિએક્શન આવે, પેટ વધી જાય, ચરબી વધી જાય, બધા પ્રોબ્લેમ અતિમાં થાય છે. હાવ ન ખાઈ જાઓ, ખાવ ન ખાવ તો તમે ડિહાઈડ્રેટ થઈ જાઓ, અશક્તિ આવી જાય, તત્વો ઘટી જાય, બધું થાય. પણ માપે ખાવ તો કઈ પ્રોબ્લેમ થાય? કઈ પ્રોબ્લેમ ન થાય, પણ માપે ખાવું એ કઠણ. સ્વામીની વાતોમાં લખ્યું, એક કોળીઓ ઓછું ખાવું એ વધારે વધારે સાત્વિક તપ કહેવાય. એ સ્વામી કે એક મહિનો ચંદ્રાયણ થાય પણ એક કોળીઓ ઓછું જમાય નહીં. ભગવાનને એમ કેવું છે કે ચંદ્રાયણ કરો, સારી વાત છે, કરવું જોઈએ. ચંદ્રાયણ કરીને પછી ઓયલું પાછું કાયમ ચાલુ રાખવું જોઈએ. તો ભગવાન છે એવી રીતે માગે છે, એમને મધ્યમ જોઈએ છે. એટલે ભગવાને વચનામૃતમાં લખ્યું, ભગવાનની આજ્ઞા તો સેજે પડે એવી હોય, કઠણ હોય. જીવાત્માને કઠણ ફિલિંગ થાય છે એમનું કારણ શું છે? એ એમાં પોતાનું થોડું એડ કરી દેશે, એડ કરી દે એટલે એમાં એમને કઠણ ફિલિંગ થાય
જ્યાં એને મશીનરી હોય કઈ વસ્તુ હોય તો એમાં જેમ કીધું હોય એ જ પ્રમાણે તમે બોલ નાખો કે ફિટ કરો, તો એમાં એકદમ ઈઝીથી ફિટ થઈ જાય હોય. પણ એમાં તમે કાંઈક આડાવળો એનો બોલાવી લગાડી દો અથવા વધારે ટાઈટ કરી દો અથવા ટાઈટ જ ન કરો તો પછી જે આ સિસ્ટમ બની છે કે ભાઈ આને એટલું ટાઈટ કરવાનું તો આ માપ સ્થિર થઈ જાય, કંપનીમાં ફિક્સ થઈ ગયું કે ભાઈ એટલું ચડાવવાનું તો ફિક્સ થઈ જાય. તમે એને બહુ લાભ બહુ ચડાવો તો શું થાય, તૂટી જાય, અને હાવ ઢીલું રાખો તો નીચે પડી જાય. એટલે મધ્યમ છે એ બધી જગ્યાએ લાભ થઈ જાય છે. ભગવાન બુદ્ધ હતા તેમને કોઈએ કહ્યું કે ભગવાન બુદ્ધ મારે કેટલું તપ કરવું, તો ભગવાન હતા એ ઓલો એમની પાસે ઓલો વગાડવા માટેનો સિતાર હતો. ભગવાન કે જો આના તાર છે કેટલા ટાઈટ કરવા જોઈએ, બહુ ટાઈટ કરો તો શું થાય, તો કહો ભગવાન તો તૂટી જાય ને તીણું વાગે, તો કે હાવ ન કરી દો ઢીલા રાખીએ તો કે એમાં તો અવાજ જ ન નીકળે, તો શું કરવું પડે, મધ્યમ તાર ટાઈટ રાખવા પડે. ભગવાન કે મધ્યમ રાખજે, બીજું તારે કંઈ કરવાનું નથી. એટલે ભગવાન આપણી પાસે મધ્યમ માગે છે. ભગવાન એ કહે છે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યોગો ભવતી દુઃખ. યોગ સિદ્ધ કરવો, યોગી બનવું એ ઘણું દુઃસાધ્ય છે, બહુ કઠણ છે. પણ આવી રીતે રહીએ તો બહુ સહેલું છે, પણ સહેલું છે એ આપણને કઠણ ફિલિંગ થાય છે, અને કઠણ છે એ આપણને ઈઝી ફિલિંગ થાય છે. શા માટે કે આપણું મન છે એ હજી ભગવાનના મન પ્રમાણે ટેવાયેલું નથી, એટલે આપણે એવું કઠણ લાગે છે. જો અહીંથી ઇન્ડિયાથી અહીં લોકો આવે ને તો એમને બહુ કઠણ લાગે બધું શરૂઆતમાં, કે હોય તો આવું આમ તકલીફ આ છે બધું તકલીફ છે. પણ પછી અહીં 2-3 વર્ષ રહે એટલે ફાવી જાય ને પછી અહીંથી જવાનું નામ લે. પણ શરૂઆતમાં આવે ને તો કે ઓ અહીં તો આમ છે, અહીં તો આટલું છે, બધા તો ફાવે નહીં, તો બહાર કંઈ દેખાતું નથી, આમ નથી તેમ નથી, બહેનને હવા મળતી નથી, બહેનને માણસો મળતા નથી. એમ ભગવાનનો માર્ગ પણ એવો છે મધ્યમ માર્ગ છે અને અતિ સારો માર્ગ છે. ભગવાન કહે છે અર્જુન આવી રીતે તું મધ્યમમાં રહીને યોગ સિદ્ધ કર અને તું યુદ્ધ કર, તને કંઈ વાંધો નહીં આવે, પાપ પણ નહીં લાગે અને પુણ્ય પણ તને ટચ નહીં કરે, તો યોગી સ્થિતિ તને પ્રાપ્ત થઈ જશે. એમને માટે મારું સ્મરણ કર એ ભગવાન વધારેમાં વધારે કહે છે કે મન સંયમ્ય મત ચિત્તો યુક્ત આસીત મત પર. તારા મનને આ બધી જે પ્રોસેસ શીખડાવે છે ભગવાન, એ મનને સ્થિર કરવા માટેની આ બધી ટેકનિકો ભગવાન શીખડાવે છે. મન જ્યારે સ્થિર થઈ જાય પછી એમને ભગવાનમાં રાખો. ભગવાનમાં મન રાખે એટલે બીજું બધું જ એમને ઓટોમેટિક સિદ્ધ થઈ જાય છે. ભગવાન આગળ કહે છે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહિ પશ્યતિ તસ્ય અહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. ભગવાન આગળ કહે છે, ખૂબ સરસ કહે છે કે જે બધી જગ્યાએ મારું દર્શન કરે છે અને મારામાં બધું જ દર્શન એમને જેમને થઈ જાય છે, એમને હું કોઈ દી પડવા દેતો નથી અને કોઈ દી એમને મેળે પણ પડતો નથી. જ્યાં જોવે ત્યાં ભગવાનનું દર્શન, કે મારા ભગવાન છે બધી જગ્યાએ બિરાજમાન છે, એટલે કે બધી જગ્યાએ અંતર્યામીપણે ભગવાન રહેલા છે, એટલે કોઈ દિવસ આપણે ખોટું કર્મ થાય નહીં. કે ભગવાન જોવે છે એમ થાય તો આપણને કોઈ દી ખોટું કર્મ થાય નહીં, ખોટું કર્મ ન થાય એટલે આપણે ક્યારેય પડીએ નહીં. ભગવાનમાં બધું જ છે, એટલે કે ભગવાન બધી જગ્યાએ વ્યાપીને રહેલા છે, બધા એના કંટ્રોલર છે. આવી રીતે અર્જુન જે જોવે છે એમને યોગ સિદ્ધ થાય છે, આમાં બીજું કંઈ જ કરવાનું નથી. જે કાંઈ આપણે ગ્રહસ્થને, તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થના ફરજ ગ્રહસ્થની ફરજ પ્રમાણે તમારે જીવન જીવવાનું છે, પણ મનને આવું કેળવવાનું છે. માણસ દુઃખી અને સુખી થાય છે એમનું કારણ એમનું મન છે, પરિસ્થિતિ નથી. પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં પણ તમે સુખી થઈ શકો, પરિસ્થિતિ ગમે તેવી સારી હોય છતાં પણ તમે દુઃખી થઈ શકો. જો તમારે ઇન્ડિયાથી મોટી ઉંમરે દાદા આવે તો ઇન્ડિયામાં તો તડકો પડતો હોય, ધૂળ ઉડતી હોય, બીજું કાંઈ ક્લીન પણ ન હોય,
દટ્ટી હોય બધું, કોઈ ઘરે હોય તો સારું, પણ મોટા ભાગે આવું હોય. એને તમે અહીંયા લઈ આવો, એસી હોય, હીટર હોય, કોઈ પણ પ્રકારની ધૂળ નહીં, કોઈ ડિસ્ટર્બ નહીં, કાંઈ નહીં, એકદમ શાંત હોય. દાદાને ભાવી જાય ગપ્પા માળવા વાળો એટલે એવું નથી કઈ હારી પરિસ્થિતિ આવે એટલે માણસો સુખી થઈ જાય એવું છે. એસી હીટર આતે બધું હોય એટલે સુખી થઈ જાય? મને પોતે જ્યાં સુખ માન્યું હોય ત્યાં એ સુખી થાય છે. એટલે આપણા શાસ્ત્રમાં સરસ વ્યાખ્યા આપી, મેં ઘણી વાર કહ્યું છે, મન અનુકૂળ વેદ નિયમ સુખમ, મન પ્રતિકૂળ વેદ નિયમ દુઃખમ. સુખ અને દુઃખની આટલી આપણા શાસ્ત્રમાં વ્યાખ્યા આપી છે, અને આ વ્યાખ્યા એવી છે એને દુનિયામાં કોઈ ખોટી ન પાડી શકે, જીવોથી કોઈ નથી પાડી શકે. મનને જે અનુકૂળ એ સુખ છે માણસ માટે, મનને પ્રતિકૂળ જ્યાં શું છે દુઃખ છે. મોઢેલાસ માતા તો એક ભાઈ કે મને છે ને બહુ બેહવાનું ન ભાવે, કીધું સારું કઈ વાંધો નહીં, પણ એના એ પાછા બહારના પાછા પેલા બેઠા હોય ને મીટિંગ ભરી તો પછી કલાક સુધી બેઠા હોય ઉભો થવું ન, એટલે એવું છે જીવે જ્યાં સુખ માન્યું હોય ત્યાં એમને ગમે છે, અને જ્યાં એમને દુઃખ માન્યું હોય ત્યાં એમને ગમે. હજાર ઉપાય કરો તો પણ ત્યાં એ રહી શકતા નથી. એટલે આપણે એવું મન કેળવીએ કે આપણે ભગવાન આપણને યાદ આવે તો આપણું મનુષ્ય દેહ એ સાર્થક થઈ જાય છે. ભગવદ્ ગીતા ભગવાને કેવળ અર્જુન માટે નહીં, આપણા બધા માટે ભગવાને ગીતા કીધી છે. આજે જો આપણે ઉપયોગ કરીએ તો આપણે માટે ગીતા છે, અને જે કોઈ ઉપયોગ કરે એમને માટેની આ ગીતા છે. કપડાં હોય જે પહેરે એમને માટેના ગણાય, સ્ટોરમાં તો કેટલા બધા કપડાં પીડા હોય, પણ જે ખરીદે અને પહેરે એને માટે એ ઉપયોગ થયા કહેવાય. એ ભગવાને ગીતા આપી દીધી, જે ઉપયોગ કરે એમને માટેની એ ગીતા છે. ભગવાનને આગળ અર્જુન કાળ પ્રશ્ન પૂછે, ચંચલમી મન કૃષ્ણ, હે ભગવાન તમે આ બધી મનને વાત કરતી હતી હવે સાંભળો. અર્જુન હવે પછી પ્રશ્ન પૂછે પાછો કે તમે કહો છો કે મન સ્થિર રાખવું, આવી રીતે સમલોષ્ટાસમાં કાંચન કરી દેવું, મિત્ર અને શત્રુ નરકા માની લેવા, સુખ દુઃખ આવે તોરખું રાખવું, એ તમારે ખાલી વાતો કરવી છે. એમાં આવડું કે તમારે વાતો કરવી છે એવું, પણ એમનો આપણે ભાવાર્થ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ નીલકંઠ ભજે સદા.